અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ज्वेलर्सनी दुकान में सेल्स गर्ल नी नजर चूकवीने लाखों रूपियानी सोनानी चेन नी चोरी करीने फरार थई जनार महिला गैंग ने पोलीसे झड़पी पाड़ी हती. सूरत शहेरना सरथाणा विस्तार में ज्वेलर्स में चोरी करती महिला गैंग ने पोलीसे झड़पी पाड़ी छे. बे दिवस अगाउ आ गैंगे एक ज्वेलर्सनी दुकान में सेल्स गर्ल्स नी नजर चूकवी हती अने लाखों रूपियानी सोनानी चेन नी चोरी करी हती. गैंगनी महिला खास महाराष्ट्रना पूणाथी गुजरातमां आवती हती चोरी करवा माटे. जो के आ चोर महिला पासेथी पोलीसे अन्य सोना चांदीना दागीना अने रोकड रकम पण कब्जे करी हती. गैंगनी वधु पूछपरछ दरमियान अने वधु गुना उकेलाई तेवी हाल तो शक्यता सेवाई रही छे. सरथाणा पोलीस स्टेशनना शांधाम चौक नजीक माणकी ज्वेलर्स नामनी एक दुकान आवेली छे. आ माणकी ज्वेलर्समांथी सोनानी बे चेन चोरावा बाबतनी फरિયાદ दुकानना मालिक સંજયભાઈ ત્રાડાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં આપેલી. સરથાણા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને ગુનાની તપાસ હાથ ધરેલી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સરથાણા પોલીસને તપાસ દરમિયાન જણાવેલું કે એમાં ચારેક જેટલી મહિલાઓ દુકાનમાં આવીને એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીની નજર ચૂકવીને આ સોનાની ચેન ચોરી કરીને લઈ ગયેલા હોવાનું તપાસ દરમિયાન ખુલેલું. તપાસ આગળની દિશામાં હાથ ધરતા એ આ ચારેય મહિલાઓ એક અલ્ટો કાર લઈને ચોરી કરવા આવેલી હોવાનું જણાવેલું. એ દિશામાં પછી આગળ વધુ તપાસ કરતા આ મહિલાઓ મહારાષ્ટ્રથી આવતી હોય અને ચોરી કરીને મહારાષ્ટ્ર તરફ જતી હોવાનું જણાવેલું. તો એ દિશામાં વધુ હાથ તપાસ કરતા આ મહિલાઓનું લોકેશન વાપી નજીક હોવાનું જણાવેલું. તો વાપીથી આ ચારેય મહિલાઓને પોલીસે અટકાયતમાં લઈ અને એમને તપાસ કરતા ચોરીનો મુદ્દામાલ એમની પાસેથી મળી આવેલો. એ ઉપરાંત 71 ગ્રામ જેટલા સોનાનો ચેન અને બુટ્ટીનો પણ વધારે મુદ્દામાલ એમની પાસે મળી આવેલો છે. તો આ સરથાણા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના સબબ આ ચારેય મહારાષ્ટ્રની મહિલાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસે જે આ વધારાનો મુદ્દામાલ મળેલો છે એ પણ એમને કોઈ જગ્યાએથી ચોરી કરેલો હોય એ દિશામાં એમને પૂછપરછ કરતો હાલ એ ક્યાંથી ચોરેલો છે એવું કહેતા જણાવતા નથી, જેથી એઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ સરથાણા પોલીસે હાથ ધરેલ છે. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત.